નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે કોમલ ચૌહાણ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. પાવીજેતપુર તાલુકાના વદેસિયા ગામેથી માદા નાગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વદેસિયા ગામેથી માદા નાગરનું 20 દિવસ અગાઉ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેની સાથે 7 ઈંડા મળી આવ્યા હતા. તમામ ઈંડાને પાવીજેતપુર RFO વનરાજસિંહ સોલંકી, પશુ ચિકિત્સક સંગીત ભટ્ટ તથા રેસ્ક્યુઅર આકાશ તરવી દ્વારા કોટનમાં સ્ટોર કરી તાપમાન જાળવી ઓપરેશન હાથ ધરતા આજરોજ તેમાંથી 2 બચ્ચાનો જન્મ થયો હતો, જેને સુરક્ષિત સ્થળે જંગલમાં છોડવામાં આવેલ છે. આવો સાંભળીએ પાવીજેતપુર RFO શું કહી રહ્યા છે. જિલ્લા બ્યુરો ચીફ આરિફ ખત્રી, પાવીજેતપુર. આજરોજ પાવીજેતપુર ખાતે જે માદા કોબરાને રેસ્ક્યુ કરવામાં આવેલી હતી તેની સાથે 7 ઈંડા મળેલ હતા. તો તેમાંથી તેને જે ઈંડા છે તેને કૃત્રિમ રીતે ઓબ્ઝર્વેશનમાં કોટનની અંદર સ્ટોર રાખીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલ હતા. તો તેમાંથી આજે 2 બચ્ચાને જન્મ થયો છે.